દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છુરિયા. કચ્છમાં દલિત સમુદાય જમીન પર અન્ય લોકો કબજો કરી બેઠા છે, જેને લઈને ભુજના બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે સભા અને રેલીનું સંબોધન કર્યું હતું. આ રેલીમાં જિજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં દલિત સમુદાય જમીન અન્ય લોકો કબજો કરી બેઠા છે, ભુજના બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે સભા અધિકાર રેલીનું સંબોધન કર્યું હતું. ભુજ ખાતે જિજ્ઞેશ મેવાણી અધિકાર રેલીમાં ઉપસ્થિત કચ્છમાં દલિત સમુદાય જમીન અન્ય લોકો કબજો કરી બેઠા છે, જે વહીવટી તંત્ર જમીન ખાલી કરાવવામાં આવતી નથી, જે બાબતે લઈને વડગામના ધારાસભ્ય ભુજના બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે સભા અધિકાર રેલી સંબોધન કર્યું હતું અને આગામી 14 એપ્રિલ સુધી કચ્છના દલિતો જમીન કબજો નહીં સોંપવામાં આવે તો સામખિયાળી નેશનલ હાઈવે બંધ કરવાની ચીમકી પણ આપી હતી. શું ચર્ચા વિષયના કાર્યકરો સાથે, આગેવાનો સાથે કયા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે? આજે જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ અત્યંત ગંભીર છે અને જિલ્લા કલેક્ટર અને શક્ય બને તો રેન્જ આઈજીને મળીને એક બાબતનો મારે ખુલાસો માંગવો છે કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં, રાપર તાલુકામાં તેમજ અન્ય તાલુકામાં દલિત સમાજની, ભૂમિહીન ખેત મજૂરોની, કોળી પટેલ સમાજની જાણે રીતસર બહુ જ ગંદા પ્રકારની ક્રૂર મજા કરે મશ્કરી કરતા હોય એમ લગભગ 3 દાયકાથી ફાળવેલી જમીનોની માપણી થતી નથી, કબજો સોંપાતો નથી અને એની ઉપર માથાભારે તત્વોનું જે ગેરકાયદેસર દબાણ છે એ દબાણકર્તાઓની સામે ના આઈપીસી કે ના એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થાય છે, જે સ્પષ્ટપણે દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક અહીંનું મહેસૂલી તંત્ર અને પોલીસ બંનેની સંપૂર્ણ સાંઠગાંઠ અને મિલીભગત છે. એક રીતે જોવા જઈએ તો કાનૂન અને બંધારણના અહીંયા ધજિયા ઉડી રહ્યા છે. 2-4 દિવસનું કે 2-4 મહિનાનું આગું પાછું થયું હોય તો કદાચ સમજીએ, પણ 32 વર્ષથી મારી માલિકીની જમીન બીજો કોઈ ખેડે એ કઈ હદે તંત્ર અને રૂલ ઓફ લોની સ્થિતિ અહીંયા ખાડી ગઈ છે એ દેખાડે છે. એટલે આજે બધા જ કાર્યકરો સાથે મળી સભા કરી એક ડેટ એનાઉન્સ કરવાના છીએ કે કઈ તારીખે સામખિયાળીનો હાઈવે બંધ કરાવવો. એ હાઈવે બંધ કરાવવાનો કોલ આપતા પૂર્વે રેન્જ આઈજીને બહુ જ વિનમ્રતાપૂર્વક મળવા માંગુ છું, કલેક્ટરશ્રીને પણ પૂછવા માંગુ છું કે તમે કેટલા દિવસમાં આ જમીનો જેના માલિક અમારા દલિત સમાજના, કોળી સમાજના ભાઈઓ છે, એ સત્તાવાર માલિક છે, 7 વાર જેમના નામે બોલે છે, સરકારે ખેડવા માટે જમીન આપી જે 32 વર્ષથી ખેડી નથી શકતા, એમની સામે તમે એક્શન લઈ ગુના દાખલ કરાવી આ જમીન અમને ખેડતા કરવાના કે કેમ? જો જવાબ તમારો હા હોય તો કેટલા દિવસમાં કરવાનો ચોક્કસ તારીખ કહો, એ તારીખ તમે નહીં કહો તો કઈ તારીખે હાઈવે બંધ કરાવવાની એ તારીખની હું જાહેરાત કરીશ. થેન્ક યુ.